नमस्कार दर्शक मित्रों, हूँ शीतल मेहता, न्यूज ऑफ कच्छ में आपनु स्वागत छे। आजे तारीख 4 जुलाई 2023, जोईए आजने समाचार। न्यूज ऑफ कच्छ पावर बाय ओपल इलेक्ट्रॉनिक्स, एलजी बेस्ट शॉप, विजय नगर रोड, भुज, रामबाग रोड, आदिपुर। कच्छ में माध्यमिक, उच्च माध्यमिक तथा प्राथमिक शिक्षकों की अध घट वच्चे शिक्षकों की बदली नो दौर शुरू थयो। कच्छना शिक्षण ऊपर गहन असर थवानी शक्यताओ। लोनावाला हिल स्टेशन मध्य श्री कच्छी जैन गुर्जर समाज बाटुंगा पाखाड़ी ट्रस्ट द्वारा संचालित नानालाल स्वरूपचंद खंडोर सेनेटोरियम, जहाँ छे प्रदूषण मुक्त वातावरण, नैसर्गिक शांति। सेनेटोरियम में 4, 10, 15 व्यक्तियों की निवास व्यवस्था, अद्यतन रूमो, एसी, वाईफाई, टीवी सुविधा, शुद्ध अने सात्विक भोजन, बाग बगीचा, बाड़कों माटे रमवाना साधनों, लाइब्रेरी थी सज्ज। आपनी एक वक्त नी मुलाकात ने अविस्मरणीय बनाओ। ऑनलाइन बुकिंग माटे लोनावाला 8007015571, मुंबई थी बुकिंग करावा 8104362390। लोनावाला मा 28/113 न्यू तुंगारली लखानी पार्क पाछड़ इंदिरा नगर मा आवेल संकुल नी मुलाकात लियो अने आरामदायक पड़ोने मारो। કચ્છમાં શિક્ષકોની ઘટ વચ્ચે શિક્ષકોની બદલીનો દોર શરૂ થયો છે। માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક સ્કૂલોમાં 159 શિક્ષકોની જિલ્લા બહાર બદલી થઈ છે, જેમાંથી 30 શિક્ષકોને છૂટા કરાયા છે અને 129 શિક્ષકોને એટલા માટે છૂટા કરાયા નથી કારણ કે તે સ્કૂલોમાં 50%થી ઓછા શિક્ષકો છે। આમ કચ્છની કેટલીય હાઈસ્કૂલો છે જ્યાં 50%થી ઓછા શિક્ષકો છે। कुल शिक्षकों हाईस्कूल लेवले 566 शिक्षकों की जगह खाली है। प्राथमिक शिक्षण की बात करिए तो हाले आंतरिक बदली केम्प में 494 शिक्षकों बदली माटे अरजी करता प्रक्रिया शुरू थी है। 998 अरजी थी थी, तेमाथी 200 अरजी रद्द थी है। कच्छ में कुल 1654 शिक्षकों की जगह खाली है। आ प्राथमिक शिक्षकों की घट में हजू जिल्ला बहार बदली की प्रक्रिया शुरू थता વધુ 200 જેટલા શિક્ષકોની જિલ્લા બહાર બદલી થઈ શકે છે। આમ 2000 જેટલા પ્રાથમિક શિક્ષકોની ઘટ ઊભી થવા સંભવ છે। વર્ષોથી શિક્ષકોની ઘટ છે પણ ચૂંટાયેલ પ્રતિનિધિઓ આ ઘટ ઓછી થાય અથવા ઘટ રહે જ નહીં તે માટે શું પ્રયત્ન કરે છે તે કોઈના જાણમાં નથી। સમગ્ર બાબતે જિલ્લાના માધ્યમિક અને પ્રાથમિક શિક્ષણાધિકારી સંજય પરમારે વાત કરી। એટલે કુલ હમણાં જ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકનો કેમ્પ રાજકક્ષાએ રાખવામાં આવેલો હતો, એમાં કચ્છ જિલ્લાના કુલ 159 જેટલા શિક્ષકોની બદલી થઈ છે। એમાંથી અમે ત્યાં નીચે વિગતો માગેલી હતી, એના અંદર ટોટલ અત્યારે આપણે 30 જેટલા શિક્ષકોને 50% કરતો વધુ મેકમ છે એવા શિક્ષકોને અત્યારે છૂટા કરી રહ્યા છીએ। તો સાહેબ, 129 સ્કૂલો એવી છે જેમાં 50%થી નીચે સ્ટાફ હોય? હા, એટલે એ સ્કૂલોમાં આપણે શિક્ષકોને છૂટા કરતા નથી। ગત વર્ષે પણ આપણા 42 જેટલા શિક્ષકોને આપણે છૂટા હજુ કર્યા નથી અને ટોટલ 3 જેટલા શિક્ષકો એ આ કેમ્પના અંદર આપણે અન્ય જિલ્લામાંથી કચ્છ જિલ્લાને મળ્યા છે। એટલે માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિકના અંદર અત્યારે ટોટલ 500 સમથિંગ જેટલી ખાલી જગ્યા રહેશે। એના માટે આપણે શું કાર્યવાહી કરીએ? એટલે એના માટે અત્યારે રાજ્ય સરકારમાંથી હમણાં સૂચના આવી રહી છે, એના અંદર આપણે દરેક શાળાના અંદર પ્રવાસી ટીચરની નિમણૂક કરીશું, જ્યાર સુધી નવી નિમણૂક નહીં થાય ત્યાર સુધી એ ક્યારે પ્રક્રિયા શરૂ? બસ આ એક વીકના અંદર શરૂ થશે। એટલે ઓનલાઈન બદલી કેમ્પનો પ્રથમ રાઉન્ડ હમણાં જ પૂરો થયો। ગઈકાલે આપણે જોઈએ તો 494 જેટલા પ્રાથમિક શિક્ષકોના હુકમ થયા છે। આ શિક્ષકો આજે પોતપોતાના હુકમ ડાઉનલોડ કરી અને તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી પાસે વેરિફિકેશન કરાવી અને 50% મેકમ થતું હશે તો એવા શિક્ષકો છૂટા થશે। એના અંદર હવે આજથી બીજા રાઉન્ડનો પ્રારંભ થશે,
એટલે જે વેઇટિંગના અંદર જે રહેલા શિક્ષકો અને એના સિવાયના શિક્ષકો 500 જેટલા શિક્ષકો ફરીથી અરજી કરશે અને બીજા રાઉન્ડના અંદર જે 494 શિક્ષકોએ બદલી માગેલી છે એની જે ખાલી જગ્યા પડશે એના અંદરે બીજા રાઉન્ડના અંદર પોતાના ચોઈસ ફિલિંગ આપી શકશે. કચ્છ જિલ્લા બહાર જવાની વાત કરીએ તો બહુ મોટો આંકડો છે, નિયર બાય 2000. તો એના એ ખરેખર એના માટે શું કરશો? કદાચ આ બદલી જાય ને આ હમણાં એકાદ બે મહિનામાં બદલીનું પરિણામ આવી જાય તો શું કરશો? એટલે આંતરિક બદલી પૂર્ણ થયા પછી જિલ્લા ફેરબદલીનો રાઉન્ડ શરૂ થશે. આના અંદર આપણા જિલ્લાના અંદર જે શિક્ષકો બદલીથી અન્ય જિલ્લાના અંદર જશે ત્યાં પણ 50% મેકમ જાળવી અને અમે શિક્ષકોનો છૂટા કરીશું અને જે ખાલી જગ્યા અત્યારે જે આપણી રહેશે એના અંદર પણ અમે પ્રવાસી ટીચરની નિમણૂક કરીશું. બસ એ પણ હવે આ નેક્સ્ટ વીકના અંદર અમે નિર્ણય કરી અને ત્યાં પ્રવાસી ટીચર ભરીશું. પ્રવાસી ટીચર્સની ગુણવત્તા આ રેગ્યુલર ટીચર્સના ગુણવત્તાને ઇક્વલન્ટ હોય છે? લગભગ અમે એવી પસંદગી કરીએ છીએ કે જે રેગ્યુલર શિક્ષકની લાયકાત ધરાવતા હોય એવા પ્રવાસી ટીચરની નિમણૂક થાય, પરંતુ અંતરિયાળ વિસ્તારના અંદર જ્યાં આવા ટીચર ન મળી શકતા હોય ત્યાં ગ્રેજ્યુએશનને પણ અમે પ્રવાસી ટીચર તરીકે નિમણૂક આપીએ છીએ અને ઘણી બધી જગ્યાએ ખૂબ સારી કામગીરી પ્રવાસી ટીચરો પણ કરે છે. એટલે રેગ્યુલર શિક્ષકો અને આ પ્રવાસી શિક્ષકો શિક્ષણની ગુણવત્તા ઉપર અસર પડે કે નહીં? ના, લગભગ તો એવું જણાતું નથી, કારણ કે આ વખતે આપણે 10મા 12માની પણ આપણે રિઝલ્ટ જોઈએ તો આપણા 50% જેટલા પ્રવાસી ટીચરો હતા, છતાં પણ જિલ્લાનું પરિણામ આપણને ખૂબ સારું જોવા મળ્યું છે. આમ પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ વિભાગમાં શિક્ષકોની મોટી ઘટ છે. કોણ સાંભળશે કચ્છ જિલ્લાની સમસ્યા? ભારતીય અંક જ્યોતિષ શાસ્ત્રના પ્રણેતા, ભારતના 8 વડાપ્રધાનોની આગાહી કરનાર જ્યોતિષી શંકર ગોર, ઇન્દિરા ગાંધીના વિજય અને અપમૃત્યુની સચોટ આગાહી કરી, રાજીવ ગાંધીના પરાજય અને તેમના અપમૃત્યુની પણ સચોટ આગાહી કરી, અટલ બિહારી વાજપેયીના રાજીનામાની સચોટ આગાહી કરી, હાલના ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જીતની પણ સચોટ આગાહી કરી, વર્ષ 2012માં પણ નરેન્દ્ર મોદી માટે આગાહી કરી છે કે મોદીજી જીતની હેટ્રિક કરશે અને 2024માં પણ ચૂંટણી જીતશે. જ્યોતિષી શંકર ગોરની મંત્રજાપ, ગુરુના નંગ વગર સાચી સલાહ અને સચોટ ઉપાયથી 20,000થી વધુ લોકોને ફાયદો થયો. ઘર બેઠા સલાહ મેળવો. મોબાઈલ નંબર 9909602928. ટીના હાઉસ, છઠ્ઠી બારી રિંગ રોડ, પાણજી સ્ટ્રીટ, ભુજ, કચ્છ. મગજ તથા કરોડરજ્જુ સંબંધિત બીમારીઓના નિદાન માટે અમદાવાદની પ્રખ્યાત હોપ ન્યુરોકેર હોસ્પિટલના ન્યુરોસર્જન ડોક્ટર મનીષ રાઠી, બ્રેઇન તથા સ્પાઇન સર્જન દર શુક્રવારે ભુજમાં સવારે 10-2 વાગ્યા દરમિયાન LNM લાયન્સ હોસ્પિટલ, નવી રાવલવાડી, રિલોકેશન ભુજ મધ્યે મળશે. રજિસ્ટ્રેશન તથા અન્ય માહિતી માટે સંપર્ક 9825035451 9825060365. July 11 વિશ્વ વસ્તી દિનની ઉજવણી. આઝાદીના અમૃત મહોત્સવમાં અમે આ સંકલ્પ લઈશું, કુટુંબ નિયોજનને સુખનો વિકલ્પ બનાવીશું. માર્ગદર્શન માટે ગામના નર્સબેન, આશાબેન, આંગણવાડી વર્કર, પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો, સરકારી હોસ્પિટલો, તાલુકા હેલ્થ કચેરીનો સંપર્ક કરો. જિલ્લા પંચાયત આરોગ્ય શાખા દ્વારા પ્રસારિત. દર્શક મિત્રો, આ હતા આજના સમાચાર. આવતીકાલે ફરી મળીશું, ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.